ચોબજાર ગાંધી સર્કલ પાસે રિક્ષા ચાલક પાસેથી હપ્તો ઉઘરાવતા ટ્રાફિક પોલીસ કોન્સ્ટેબલ તેમજ બે ટીઆરબીના જવાનોને રૂપિયા 3500ની લાંચ લેતા એસીબીએ રંગે હાથ પકડી પાડવામાં સફળતા મેળવી હતી. નાનપુરા માર્કેટ ખાતે રહેતા રિક્ષા ચાલક ઇરફાન પઠાણ પાસેથી શહેરના ટ્રાફિક જંકશન પાસેથી પસાર થતી વખતે કાર્યવાહી નહીં કરવા ટ્રાફિક પોલીસ કોન્સ્ટેબલ શીતલ પ્રજાપતિ અને ટીઆરબી જવાન મનોજ નલવાડે દ્વારા દર મહિને 3500 રૂપિયા વસૂલવામાં આવતા હતા, જેથી આખરે કંટાળેલા રિક્ષા ચાલકે બંને લાંચિયાઓ વિરુદ્ધ નડિયાદ એસીબીમાં ફરિયાદ કરતા પોલીસ ઇન્સ્પેક્ટર એ શેખ દ્વારા ઝઘડો ગોઠવી બંનેને રૂપિયા 3500ની લાંચ લેતા રંગે હાથ દબોચી પાડ્યા હતા, જ્યારે ટીઆરબી જવાન નાસી છૂટવામાં સફળ રહ્યો હતો, જેથી પોલીસે ભાગેડુ ટીઆરબી જવાનને પકડી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે. ફરિયાદી ઇરફાન ઉર્ફે મુન્નાભાઈએ ખેડા એસીબી પોલીસ સ્ટેશનના પીઆઈ એ શેખનાઓને આપેલ ફરિયાદના આધારે એ શેખનાઓએ તારીખ 24/12 રોજ ગોઠવેલ લાંચના છટકામાં ફરિયાદીની છકડો રિક્ષાઓ ચોક બજારથી લઈ અને ડુમ્મસ સુધી ચલાવવા માટેના હપ્તા પેટેના સકડાના દર સકડા 900 રૂપિયા લેખે રૂપિયા 3500ની 4 સકડા માટે લાંચની માગણી ટ્રાફિક 8 સેક્ટરના શીતલભાઈ પ્રજાપતિએ કરેલી, જે આધારે ગોઠવેલ લાંચના છટકામાં ચોક બજાર ગાંધી બાગની પાસે ટીઆરબી જવાન મનોજ રમેશચંદ્ર નલાવડે રૂપિયા 3500ની લાંચ લેતા ગોઠવેલ છટકામાં કલાક 17:30 વાગે રંગે હાથ પંચ 1ની હાજરીમાં ઝડપાયેલા છે, જેની કાયદેસરની કાર્યવાહી સુરત શહેર એસીબી પોસ્ટે ગુનો નંબર 17/13 થી રજીસ્ટર કરી અને આગળની તપાસની કાર્યવાહી હું કરું છું.